વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરમાં પીવાના પાણીની ઘટ દૂર કરવા સિંધરોડ પાણી પ્રોજેક્ટનું આયોજન હાથ ધર્યું હતું। 5 વર્ષ બાદ હવે પ્રોજેક્ટ પૂર્ણ થતા આજે ધારાસભ્ય, મ્યુનિસિપલ કમિશનર, મેયર સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓએ પ્રોજેક્ટનો ટ્રાયલ રન તેમજ નિરીક્ષણ કરવા નગરજનોને પાણીના કકળાટમાંથી મુક્તિ મળશે। આ પ્રોજેક્ટની કોસ્ટ 174 કરોડ છે અને અત્યાર સુધી 137 કરોડનો ખર્ચ થઈ ચૂક્યો છે। પાણી સમિતિ ચેરમેન મનીષ પગારે જણાવ્યું હતું કે પ્રથમ તબક્કે 100 MLD પાણીનો જથ્થો ઉપાડવા માટે રાજ્ય સરકાર દ્વારા સિદ્ધાંતિક પરવાનગી આપવામાં આવી છે। આ પ્લાનિંગમાં પમ્પિંગ મશીનરી ક્ષમતા 100 MLD છે, જ્યારે વોટર ટ્રીટમેન્ટ પ્લાનની ક્ષમતા 150 MLD છે અને પાઇપલાઇન નેટવર્કની ક્ષમતા 300 MLD છે। આ પ્રોજેક્ટ કાર્યરત થતા નાગરિકોને પૂરતા જથ્થામાં તેમજ પ્રેશર સાથે પાણી મળી રહેશે। ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું કે વડોદરા શહેરની જે સૌથી મોટી સમસ્યા હતી પાણીની, અને એમાં સ્પેશિયલી દક્ષિણ વિભાગની કે જેને ઓછું પાણી મળતું હતું, તો આ ચાલુ થવાથી આજે પ્રાઇમરી ટ્રાયલ અને રન લઈ રહ્યા છે અને ટૂંક જ સમયમાં એટલે અંદાજે 10 થી 15 દિવસમાં આ પ્લાન્ટ ચાલુ થશે અને વડોદરા શહેરના દક્ષિણ વિભાગના લોકોને ખૂબ સારી માત્રામાં અને ખૂબ સારી રીતે પાણી મળશે, અને જેનાથી આપણે લાલબાગ ટાંકીથી કે જે બીજા પૂર્વ વિસ્તારમાંથી આવતું પાણી દક્ષિણમાં આપતા હતા એ 5-1 MLD પાણી વધશે, જેના લીધે શહેરી વિસ્તાર, મધ્ય શહેરી વિસ્તાર અને પૂર્વ વિસ્તારના કેટલાક વિસ્તારોમાં પણ ખૂબ સારી રીતે પાણી જશે। ખૂબ મોટો પ્રોજેક્ટ હતો, ખૂબ સારી રીતે પતવા આવ્યો છે એટલે વધારે આનંદની લાગણી છે, અને એમાં પણ આપણા પરમ આદરણીય શ્રી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આવી રહ્યા છે, એ જ સમયે આટલું સારું વડોદરા શહેર મહાનગરપાલિકાનું કામ થવા જઈ રહ્યું છે, અને જે ગંભીર પ્રશ્ન હતો, ખરેખર તો પાણીનો પ્રશ્ન એ ગંભીર હોય, એ ગંભીર પ્રશ્ન હતો, એનું નિરાકરણ આવ્યું છે એટલે એક પાણી પુરવઠાના સમિતિના અધ્યક્ષ તરીકે ખૂબ જ લાગણી અનુભવું છું। પ્રથમ તબક્કે હાલમાં 100 MLD પાણીનો જથ્થો મેળવવાની પરવાનગી મળતા 50 MLD પાણી વિતરણ કરાશે, જેનો અંદાજ 5 લાખ જેટલી વસ્તીને સીધો લાભ થશે। પ્રોજેક્ટના ટ્રાયલ રન માટે ધારાસભ્ય યોગેશ પટેલ, મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ, મેયર કેયુ રોકડિયા, પાણી સમિતિ ચેરમેન મનીષ પગાર, પાણી પુરવઠા અધિકારી અમૃત મકવાણા સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા, જ્યાં રેપિડ ગ્રેવિટી સેન્ડ ફિલ્ટર હાઉસ ખાતે પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું હતું। આ દરમિયાન ધારાસભ્ય યોગેશ પટેલે જણાવ્યું હતું કે માંજલપુર વિસ્તારમાં વર્ષોથી માત્ર 65 MLD પાણી મળે છે, જે અપૂરતું હોવા છતાં સ્થાનિક લોકો સહકાર આપવા ધન્યવાદને પાત્ર છે। આ તબક્કે વડોદરા શહેરમાં 22 લાખની વસ્તી છે, 550 MLD પાણી આજવાથી રાયકા દોડકાથી તેમજ અન્ય આપણાને મળી રહ્યું છે। વડોદરા સેવા સદન દ્વારા જે પાણી મળે છે 550 MLD, એમાંથી માજલપુર વિસ્તારને ફક્ત 68 MLD પાણી મળે છે। આ માટે તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ જ્યારે 2016માં હતા ત્યારે અમારી આ માગણી હતી કે માજલપુરને ઓછું પાણી મળે છે, એટલે એ વખતે આ સિંધરોડની સ્કીમ પાસ થયેલી અને આ પાણી માજલપુરને મળે એ માટે અમે પ્રયત્ન કરેલા, અમે સફળ બી થયા છે। આજે આ પાણી આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 18 તારીખે જ્યારે આવી રહ્યા છે એમના હસ્તેનું ઉદ્ઘાટન થશે અને આ પાણી માજલપુર વિસ્તારને મળશે, જેથી માજલપુર વિસ્તારનો પ્રશ્ન પૂરો થશે, કારણ કે માજલપુર વિસ્તાર વર્ષોથી પાણી વગર તરસ્યા રહ્યા છે। આ ઉપરાંત મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે પ્લાન્ટ કાર્યરત થતાં તેનો ફાયદો સમગ્ર શહેરને થશે, કારણ કે શહેરના ઘણા વિસ્તારમાં પાણીનો લો પ્રેશર તથા પૂરતા પ્રમાણમાં પાણી ન મળતું હોવાની ફરિયાદો છે। આ પ્લાન્ટ કાર્યરત થવાથી ખૂબ મોટો ફાયદો નગરજનોને થશે। સિંધરોડ પાણી પુરવઠા પ્રોજેક્ટ વડોદરા સિટી માટે ખૂબ જ અગત્યનું પ્રોજેક્ટ છે, જે ચાલી રહ્યું છે। 176 કરોડનું આ પ્રોજેક્ટ છે અને મહીસાગર રિવરમાંથી પાણી ઉપાડીને સિટી વિસ્તારમાં આપવા માટેનું ખૂબ જ અગત્યનું પ્રોજેક્ટ છે। 300 MLD ક્ષમતા સુધીનું ઇન્ટેક વેલમાંથી પાણી ઉપાડી શકાય છે, પણ અત્યારે 150 MLD જેટલું તબક્કાવાર સિટીમાં આપવામાં આવશે અને 150 MLD પ્રમાણે WTP પાઇપલાઇન્સ વગેરે એ બધાની કામગીરી થઈ છે। ભવિષ્યમાં જ્યારે પણ એક્સપાન્શન કરવાની જરૂરત પડશે ત્યારે એક્સપાન્શન પણ કરી શકાશે, પણ એમના કારણે જો પણ વડોદરા સિટીના ડાર્ક ઝોન છે, દક્ષિણ વિસ્તાર છે, એ બધાને જ પાણી માટેનું સિંધરોડ પાણી પુરવઠા પ્રોજેક્ટ એક અગત્યનું પ્રોજેક્ટ છે, જેમનું ટ્રાયલ રન અત્યારે ચાલી રહ્યું છે। અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ્સ।